के घर नो जे मेन एंट्रेंस एरिया होय छे तो अहीं अमारी फुल बॉडी टाइल्स ने आपणे जे ग्रेनाइट नो रिप्लेसमेंट छे एने आपणे लगावेली छे। हा, ग्रेनाइट नो रिप्लेसमेंट जे आपणी 15 mm ની ટાઇલ છે એ છે। ત્યારબાદ ફ્રેમિંગ માં 15 mm 15 mm થિકનેસ ને આપણે ફ્રેમિંગ તરીકે યુઝ કરેલી છે અને વચ્ચે આપણે આ 84 જે છે 1200 જે બ્રેસિયા કરીને ડિઝાઇન છે આ ઇટાલિયન જે ફિગર આવે છે એ આપણે લગાવે છે જેથી કરીને એક અલગ જ ફ્રેમિંગ નું જે બ્યુટી છે એ દેખાય છે અને અહીંયા આપણે વિન્ડો ફ્રેમ બી આપણે બનાવેલી છે જેથી કરીને એ ખ્યાલ આવશે તમને કે વિન્ડોમાં આ રીતના ફ્રેમિંગ કરવાથી એની બ્યુટી કેવી હોય। અહીંયા બેચીસ બનાવેલી છે તો કમ્પ્લીટ મોકઅપથી લોકોને એ ખ્યાલ આવે છે કે ટાઇલ લગાવ્યા પછી કેવી લાગશે, એક ફિયર હોય કે આ ટાઇલ્સ હું ચૂઝ કરું છું તો લગાવવા પછી કેવી લાગે, તો અમે અહીંયા કમ્પ્લીટ મોકઅપ એટલા માટે બનાવીએ છીએ જેથી કરીને કસ્ટમરને કોન્ફિડન્સ આવી જાય કે આ જ રીતના લગાવશું તો ઘરમાં આવી જ સારી એની બ્યુટી લાગશે। ત્યારબાદ તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણે એક લક્ઝરી કિચન જેને યુરોપિયન કિચન સ્ટાઇલ કહેવાય, યુરોપિયન કિચન સ્ટાઇલમાં આપણે આખું મોકઅપ્સ બનાવેલું છે જેમાં કમ્પ્લીટ મોકઅપ કે જેમાં આપણે 84 ટાઇલ યુઝ કરેલી છે જેથી કરીને ફૂલ બોડી ટાઇલ્સ યુઝ કરેલી છે 15 mm ટાઇલ્સ અને કમ્પ્લીટ ટાઇલ લાગ્યા પછી કિચન કેવું લાગશે એની કમ્પ્લીટ આ ડોર છે ને ઓકે ડોરમાં ભી તમે જોઈ શકો છો આપણે 5 mm ટાઇલ લગાવેલી છે દરેક જગ્યાએ આપણે ટાઇલને યુઝ કરેલી છે। અહીંયા તમે જુઓ છો વિનિયરની જગ્યાએ લેમિનેટ્સની જગ્યાએ આપણે ટાઇલને યુઝ કરેલી છે, આ 5 mm ટાઇલ અમે જે બનાવીએ છીએ પ્રથમ નજરે જોતા તો તમને એમ જ લાગશે કે આ વુડન ફર્નિચર છે। આપણે અહીંયા વ્હાઇટ ડિઝાઇન સત્વારીઓ પેટર્ન આપણે પ્લે કરી છે જેથી કરીને કિચનની જે બ્યુટી છે રિયલ બ્યુટી કિચન હંમેશા સાફ સફાઈ રહી દેખાય અને કિચનની જે રિયલ બ્યુટી છે એ દેખાય। જો કોઈ કસ્ટમરને આ રીતની સિંક રેડી કરવી તો થઈ શકે આ કઈ રીતની છે? 100% આ જનરલી લોકો ગ્રેનાઇટમાં બનાવતા હોય છે પણ ફર્સ્ટ ટાઈમ આપણે ટાઇલમાં એટલા માટે બનાવેલું છે કે લોકોને ખ્યાલ આવે કે આ રીતનું ટાઇલમાં બી બની શકે। તો આ યુરોપની સ્ટાઇલ છે, યુરોપિયન કિચન સ્ટાઇલ એટલા માટે કહેવામાં આવે છે કે યુરોપમાં આ ટાઈપના કિચન બનતા હોય છે અને આ ટાઈપની ગેંડી ને આ ટાઈપનું આખું સેટઅપ બને છે એટલા માટે આપણે એ સેમ કોન્સેપ્ટ આપણે અહીંયા એટલા માટે બનાવેલો છે કેમ કે આપણી પાસે ઘણા બધા યુરોપિયન કસ્ટમર છે તો એમને બી એમના ઘર જેવી ફિલિંગ અહીંયા એને ઇન્ડિયામાં મળે એટલા માટે આપણે યુરોપિયન કિચન સ્ટાઇલનું મોકઅપ આપણે બનાવેલું। DPS બેડ બતાવ્યો, જીમ બતાવ્યું, કિચન બતાવ્યું, ડાઇનિંગ ટેબલ બતાવ્યું પણ મેઇન વસ્તુ તો ન બતાવી, બાથરૂમ। બાથરૂમ પણ બતાવશું અને એ પણ જોરદાર હો। ચાલો ભાવેશભાઈ કે બાથરૂમમાં આજના ટ્રેન્ડ પ્રમાણે કઈ પ્રકારની ટાઇલ્સ લગાડવામાં આવે છે? ઓકે, ખાસ કરીને હું તમને બતાવીશ અહીંયા કે આપણે આ જે લેવિશ બાથરૂમ બને છે આજના ટાઈમમાં લોકો બાથરૂમમાં મોટી ટાઇલ યુઝ કરે છે એટલા માટે મોટી ટાઇલ કેમ કે એમાં જોઈન્ટ્સ ઓછા દેખાય અને બાથરૂમની જે નેચરલ બ્યુટી છે કે બાથરૂમમાં આજે જઈને તમને એવું ફીલ થાય તમને શાંતિ મળવી જોઈએ તો એ ટાઈપની જે ડિઝાઇન છે આપણે બનાવીએ છીએ જેથી કરીને બાથરૂમ એકદમ લેવિશ અને લક્ઝરીશ તમને ફીલ મળે। તો અહીંયા તમે જુઓ છો કે આપણે અહીંયા બાથરૂમમાં બી બુક મેચ પ્લે કરેલો છે જેથી કરીને બાથરૂમને નીચેથી લઈને ઉપર સુધી આપણે ટાઇલ યુઝ કરી જેથી કરીને બાથરૂમની નેચરલ બ્યુટી જે છે એ તમને દેખાય। આ જે ટાઇલ્સ છે એ મેટ ફિનિશિંગમાં છે અને આ આઉટડોરમાં તમે આ ટાઈપની સિંક બનાવી શકો। આપણે બેડરૂમ મોકઅપ, જનરલી બેડરૂમમાં જે ટાઇલ્સ લાગતી હોય એ કેવી લાગે એવું આખું કમ્પ્લીટ આપણે મોકઅપ બનાવ્યું છે જેથી કરીને તમને તમારા ઘરમાં ટાઇલ લાગ્યા પછી કેવી લાગશે ને એનો એક્સપિરિયન્સ તમને અહીંયા મળશે। જેમ કે આપણે અહીંયા કમ્પ્લીટ ટાઇલનો બેડ બનાવેલો છે, આજ સુધી તમે વુડનનો બેડ તો જોયો જ છે પણ ટાઇલનો બેડ આઈ થિંક તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો। તો લાગ્યા પછી બેડના દરેક જગ્યાએ ટાઇલ લાગ્યા પછી કેવી લાગે છે તમે જોઈ શકો છો, કમ્પ્લીટ મેન્ટેનન્સ ફ્રી બેડ તમે બનાવી શકો ટાઇલનો અને લોકો વોલ ઉપર ટાઇલ લગાવશું તો કેવી લાગશે। આ બાજુ તમે જોઈ રહ્યા છો જે આપણે ગ્રીલ યુઝ કરેલી છે, જનરલી ઘરમાં વુડનની કે આયરનની ગ્રીલ હોય છે પણ આપણે સ્પેશિયલી ફૂલ બોડી ટાઇલ્સ જે 15 mm ટાઇલ્સ બનાવીએ છીએ કે રેલિંગ બનાવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો કે આખું એક જીમનું મોકઅપ બનાવેલું છે અને આખું વુડન ફ્રેમ આખી વુડન થીમ બનાવેલી છે। જનરલી રિયલ વુડ યુઝ લોકો કરે જ છે પણ રિયલ વુડમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે તો આ વુડનની જગ્યાએ આપણે વુડન ટાઇલ્સ લગાવવાથી સૌપ્રથમ જોતા તેમ લાગ્યું કે આ ગ્રુવર વુડન છે, નહીં વુડન નથી આ ટાઇલ છે।